કચ્છના ટગા ગામના સરપંચની હત્યાને લઈને માલધારી સમાજ સીએમ રૂપાણી અને ગૃહ પ્રધાનને તટસ્થ તપાસની માંગ કરી છે માલધારી સમાજના આગેવાનમાં પ્રતિનિધિમંડળ આરોપીઓની તાત્કાલિક ધરપકડ તેમજ મહિલાઓની સલામતી માટે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરશે પંદર દિવસમાં માથાભારે તત્વો સામે પગલાં નહીં લેવાય તો હિજરત કરવાની દહેશત માલધારી સમાજે વ્યક્ત કરી છે

સુધારો થતો જોવા મળી રહ્યો છે ભરતસિંહે ટૂંક સમય પહેલા એક ફોટો પણ જોવા મળ્યો હતો કે જેમાં તેઓને ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે પંચાવન દિવસથી તેઓ સારવાર હેઠળ છે અને સતત કોરોનાની આ જંગમાં તેઓ એક યોદ્ધા તરીકે લડાઈ આપી રહ્યા છે હાલનો આ જે વિડીયો છે તે ડોક્ટર તેમને સારવાર દરમિયાન કસરત કરાવી રહ્યા છે તે સમયનો વિડીયો છે અન્ય ખબર પર નજર કરીએ વાત કરીએ જુનાગઢ ની પવિત્ર દામોદર કુંડમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે પરંતુ કોરોના મહામારીના કારણે દામોદર કુંડ સુમસામ ભાસી રહ્યો છે દામોદર કુંડમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે પિતૃ તર્પણનું મહત્વ હોય છે કહેવાય છે કે અહીં પારસ પીપળામાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું પરંતુ તંત્રના જાહેરનામાના કારણે દામોદર કુંડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ પણ ભક્તોને સમજાવી તેમને પરત મોકલી રહી છે બે હજાર ઓગણીસની શું પરિસ્થિતિ હતી તેનો દ્રશ્યો આપ જુઓ અને બે હજાર વીસમાં કોરોનાએ કેવી રીતે તમામ લોકોની આસ્થાને ચોટ પહોંચાડી છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કારણ કે પરિસ્થિતિ હાલમાં એ છે કે બે હજાર ઓગણીસમાં જે રીતે લોકો પહોંચતા હોય છે આ પિતૃતર્પણમાં તે બે હજાર વીસમાં જોવા નથી મળેલું જેટલા પણ ભક્તો આવી રહ્યા છે તે ભક્તોને પરત મોકલવામાં આવી રહ્યા છે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે